હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ વી લર્નિંગ પોઈન્ટ મિત્રો આજે તારીખ છે પહેલી જાન્યુઆરી બે હજાર વીસ ઓકે તો સૌથી પહેલાં તો બધાને હેપી ન્યૂ યર ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર એકવીસ રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન ઓકે તો મિત્રો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે તો મિત્રો જુલાઈથી સ ડિસેમ્બર સુધીનું બરાબર એટલે કે જુ લાસ્ટ સિક્સ મંથનું જે કરંટ અફેર્સ છે તો એના માટેનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલ છે મિત્રો તો એમાં ભાગ વન અને ભાગ ટુ જે છે એ ઓલરેડી અપલોડ થઈ ગયા છે ટોપ થ્રી હંડ્રેડ ક્વેશ્ચન માટે લાસ્ટ સિક્સ મંથના ઓકે તો એમાંથી પાર્ટ થ્રી જે છે એ હજી બાકી છે તો થોડા જ સમયની અંદર પાર્ટ થ્રી પણ તમને મળી જશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની સાથે જો તમારે ભાગ વન જોતો હોય તો તમે અહીંયા આઈ બટનની અંદરથી એ વિડીયો જોઈ શકો છો રાઈટ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે મને સપોર્ટ કરી શકો છો રાઈટ તો હવે આપણે કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે ડિસ્કશન કરીશું ઓકે તો મિત્રો આજે તારીખ છે પહેલી જાન્યુઆરી બે હજાર વીસ સોરી બે હજાર એકવીસ તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું ઓકે તો સૌથી પહેલો જ ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં ડોક્ટર નરેન્દ્ર ડાભોલકર મેમોરિયલ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો એ સન્માનિત કરવામાં આવ્યા છે કે વીરમણીને આ કોણ છે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આ છે કે વીરમણી અને એમને જ તાજેતરમાં જ ડૉક્ટર ડાભેલકર એવોર્ડ જે છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે બરાબર તો આ જે કે મણી છે એમને જે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તર્કવાદી તર્કવાદી એટલે કે રેશનાલિસ્ટ જે હતા એમની સ્મૃતિમાં આ જે એવોર્ડ છે એ આપવામાં આવ્યો છે અને આ વર્ષનો આ એવોર્ડ કોને અપાયો છે તો કે મણીને આ એવોર્ડની અંદર શું અપાય છે તો કે આ એવોર્ડ એટલે કે પુરસ્કારની અંદર એક લાખ રૂપિયા આપવામાં આવે છે અને સાથે સાથે એક સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવે છે તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે એવોર્ડ રિલેટેડ ક્વેશ્ચન છે તો આપણે અધર ઓપ્શનને પણ ડિસ્કશન કરી શકશું કરંટની સાથે તો જે રતન ટાટા છે એ પ્રસિદ્ધ ઉદ્યોગપતિ છે એમને તાજેતરમાં જ આઈ એટલે કે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ઓકે સિંઘ દિસાલેની વાત કરીએ તો એમને તાજેતરમાં જ ગ્લોબલ શિક્ષક એવોર્ડ બે હજાર વીસ જે છે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે અને ખૂબ જ ચર્ચામાં પણ રહ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો મહારાષ્ટ્રના શિક્ષક છે અને ગ્લોબલ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે રસ્કિન બોન્ડની વાત કરીએ તો રસ્કિન બોન્ડ એક ફેમસ રાઇટર એટલે કે લેખક છે જેમને ટાટા લિટરેચર દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો આ પણ તમે યાદ રાખી શકો છો રાઈટ આપણો આન્સર શું છે કે વીરમણી મિત્રો તમે અહીંયાથી સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માટે ઓકે નેક્સ્ટ આપણે જોઈશું તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા ફૂટબોલરને દશકના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એમની સ્ટોરી વાંચવા જેવી છે મિત્રો ક્યારેક ટાઈમ મળે તો તમે એની હિસ્ટ્રી પણ વાંચી શકો છો ખૂબ જ એની ઉપરથી તમને જાણવા જેવું મળશે ઓકે કે પોતાની લાઈફનું કેરિયર એમણે કેવી રીતે બનાવ્યું છે કેટલું સ્ટ્રગલ કર્યું છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ મતલબ એના ઉપરથી તમને ઘણું બધું શીખવા મળશે રાઈટ તો હવે આપણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશે જોઈએ તો ક્યાંથી બિલોંગ કરે છે પોર્ટુગલથી બરાબર અને એમને કયો એવોર્ડ મળ્યો છે તો આપણે હમણાં જ વાત કરી ફૂટબોલર જે છે એમને દશકના સર્વશ્રેષ્ઠ એટલે કે ડીકેડના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે હવે પોર્ટુગલથી બિલોંગ કરે છે તો આપણે પોર્ટુગલ દેશ વિશે પણ ડિસ્કશન કરી લઈશું ઓકે તો પોર્ટુગલ જે યુરોપ ખંડમાં આવેલ છે ઓકે બીજી વાત કરીએ પોર્ટુગલની કેપિટલ શું છે તો એ છે લિસ્બન અને કરન્સી છે યુરો ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો જે દુબઈના ગ્લોબ સ્વોકર એવોર્ડમાં દશકના સૌથી સારા ખેલાડી તરીકે પણ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પસંદગી કરવામાં આવી છે ઓકે હવે પોર્ટુગલ વિશે ઇમ્પોર્ટન્ટ એક ફેક્ટની વાત કરીએ તો એવું પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે ઇબેરિયા દેશ કોને કહેવાય છે તો પોર્ટુગલને અને પોર્ટુગલનો જે પડોશી દેશ છે જે બરાબર જેનું નામ શું છે સ્પેન તો પોર્ટુગલ અને સ્પેન આ બંને દેશોને ઇબેરિયા દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો ઓકે ઇન્ટરનેશનલ રિલેટેડ ક્વેશ્ચનની અંદર હવે આપણે અહીંયાથી અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીશું તો જે લિયોનલ મેસી છે એ પણ એક ફેમસ ફૂટબોલર છે અને છ વખત એમણે જે બેલેન્ડિયર પુરસ્કાર જે છે બેલેન્ડિયર ખિતાબ જીત્યો છે અને જે બેલેન્ડિયર ખિતાબ આપણે કહીએ છીએ કે જ્ઞાનપીઠ એવોર્ડ જે સાહિત્ય જગતનો સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે એવી જ રીતે ફૂટબોલ જગતનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર કોને માનવામાં આવે છે તો બેલેન્ડિયરને અને આ જ બેલેન્ડિયર પુરસ્કાર છ વખત પોતાના નામે કર્યો છે લિયોનલ મેસીએ જે એક ફેમસ ફૂટબોલર છે સુનિલ છેત્રીની વાત કરીએ તો એક ભારતીય ફૂટબોલર છે અને ગયા વર્ષે એટલે કે બે હજાર ઓગણીસમાં જ પ્રથમ ફૂટબોલ રત્ન એવોર્ડ જીત્યો હતો રોબર્ટ લેવાન્ડોસ્કીની વાત કરીએ તો જે તાજેતરમાં જ ફિફા બેસ્ટ પ્લેયર તરીકે પસંદગી કરવામાં આવી છે મેન્સ કેટેગરીની અંદર રોબર્ટ લેવાન્સ્કોની જે પોલેન્ડના છે બરાબર આ તોથી આ મેન્સ કેટેગરીમાં ફિફા બેસ્ટ પ્લેયર ઓફ ધી યર તરીકે પરંતુ ફિફા બેસ્ટ પ્લેયર ઓફ ધી યરમાં મહિલા કેટેગરીમાં એટલે કે ફિમેલ કેટેગરીમાં કોણ જીત્યું છે તો લુસી બ્રોન્ઝ બરાબર જે ઇંગ્લેન્ડના છે તો આ બંને તમારે યાદ રાખવાના છે એવું પૂછાય કે ફીફા બેસ્ટ પ્લેયર ઓફ ધી યરમાં મેલ કેટેગરીમાં રોબર્ટ લેવાન્સ્કી અને ફિમેલ કેટેગરીમાં લુસી બ્રોન્જે ફિફા બેસ્ટ પ્લેયર ઓફ ધી યર તરીકે પસંદગી પામી છે બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે રાઈટ નેક્સ્ટ આપણે જોઈશું થર્ડ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યમાં જાતિના સ્ટીકરવાળા વાહનોના માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તો પહેલાં તો હું તમને કહી દઉં કે તમે ઘણા લોકોએ જોયું હશે મિત્રો આ રીતે કોઈ પણ વાહન હોય તો લોકો પોતાની જાતિ લખાવે છે ગાડીની પાછળ જેમ કે અહીંયા લખ્યું છે બ્રાહ્મણ છે ક્ષત્રિય છે બરાબર એટલે કે પોતાની જાતિ લખાવડાવે છે રાજપૂત હોય ઠાકુર હોય ગમે બરાબર તો જેના કારણે શું થાય છે કે પોતાની જાતિ ત્યાંથી ખબર પડી જાય છે ઓકે તો જે પોતાની જાતિ લખાવડાવે છે અથવા તો જેનાથી જાતિની સ્પષ્ટતા થઈ જાય છે કે આ જ્ઞાતિનો માણસ છે બરાબર તો આવું કરવા પર વાહનોના જે કોઈ પણ માલિક હશે તો એનું ચલણ પણ કાપવામાં આવશે તો એવું કયા દેશમાં કરવામાં આવ્યું છે સોરી કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં તો તમારે યાદ શું રાખવાનું છે મિત્રો કે ઉત્તર પ્રદેશમાં જાતિના સ્ટીકરવાળા વાહનોના માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ઓકે ઉત્તર પ્રદેશમાં એવું થયું છે તો આપણે ઉત્તર પ્રદેશ વિશે ડિસ્કશન કરીએ કેપિટલ શું છે તો લખનઉ અને લખનઉ જે છે એ કઈ નદીના કિનારે વસેલું છે તો ગોમતી નદીના કિનારે મુખ્યમંત્રી કોણ છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ જે મધ્યપ્રદેશ રાજ્યનો રાજ્યપાલ તરીકેનો ચાર્જ પણ જુલાઈ બે હજાર વીસથી સંભાળી રહ્યા છે કારણ કે મધ્યપ્રદેશના જે રાજ્યપાલ હતા લાલજી ટંડન એમનું નિધન થઈ ગયું છે ત્યારબાદ આનંદીબેન પટેલ મધ્યપ્રદેશનો વધારાનો રાજ્યપાલ તરીકેનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે હવે આપણે ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો જે ઉત્તર પ્રદેશની કેપિટલ છે લખનઉ તો લખનઉમાં આવેલું છે ચારબાગ રેલવે સ્ટેશન બરાબર તો આ ચારબાગ રેલવે સ્ટેશન ખાતેથી ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ જે છે એ લોન્ચ કરવામાં આવ્યું છે જ્યારે ભારતનું પ્રથમ જે માસ્ક એટીએમ છે બરાબર તો એ પણ ઉત્તર પ્રદેશના સહારનપુર શહેર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે તો આ તમારે યાદ રાખવાનું છે આ તો છે માસ્ક બે એટીએમ પરંતુ જો તમને એમ પૂછવામાં આવે કે ભારતની પ્રથમ માસ્ક બેંક ક્યાં સ્થાપિત થઈ છે તો એ થઈ છે દિલ્હીમાં ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ ઉત્તર પ્રદેશ રિલેટેડ તો જે ભાટ ટાઈગર રિઝર્વ મિત્રો બધા ક્વેશ્ચનની અંદર હું આ કહું છું જ્યાં ઉત્તર પ્રદેશ આવે ત્યાં કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાટ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલો છે ઉત્તર પ્રદેશમાં તો તાજેતરમાં જે વાઘ છે એની સંખ્યા બમણી કરવા માટે એમને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો ટી ક્રોસ ટુ એટલે કે ટી ગુણ્યા બે આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે પીલી ભાટ ટાઈગર રિઝર્વને જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે બીજી વાત કરીએ તો સૌથી વધુ લોકસભાની સીટો જે છે એ ઉત્તર પ્રદેશમાંથી આવે છે એંસી જેટલી અને રાજ્યસભાની સીટો છે એકત્રીસ જેટલી ઓકે ઇમ્પોર્ટન્ટ નૃત્યની વાત કરીએ તો એક તો છે રાસલીલા ઉત્તર પ્રદેશ રિલેટેડ ઓકે બીજું છે ચરકુલા જે એક્ઝામનો પાર્ટ બની ચૂક્યું છે અને એક છે નાટક તો આ ત્રણેય લોક લોકનૃત્ય છે ઉત્તર પ્રદેશના ઓકે ઉત્તર પ્રદેશનું એક ઇમ્પોર્ટન્ટ શહેર યાદ રાખવાનું છે કાનપુર ઓકે કાનપુર રિલેટેડ શું યાદ રાખજો તો કે ભારતનો પ્રથમ જે લેધર પાર્ક છે એ ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો કે ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે અને ગંગા નદી કિનારે વસેલું સૌથી મોટું શહેર કયું એવું પૂછવામાં આવે તો એ પણ કાનપુર છે બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે અને આ જ કાનપુરને ઉત્તર ભારતનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવે છે ઓકે આ તમારે યાદ રાખવાનું રાઈટ તો આટલું ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમે અહીંયાથી કલેક્ટ કરી શકો છો બીજી વાત કરીએ તો જે સૌથી ભારતની સૌથી મોટી અને સૌથી સુંદર ફિલ્મ સિટી છે એ પણ ક્યાં બનવાની છે તો ઉત્તર પ્રદેશમાં ઓકે અને ભારતનું એટલે કે સૌથી મોટું એશિયાનું સૌથી મોટું એરપોર્ટ જે છે એ પણ ઉત્તર પ્રદેશના નોયડા ખાતે બનવા જઈ રહ્યું છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે નેક્સ્ટ આપણે વાત કરીશું તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા શહેરમાં ભારતનું સૌથી ઊંચું હવામાન વિજ્ઞાન કેન્દ્ર જે છે એ ખોલવામાં આવ્યું છે તો મિત્રો લેહની અંદર ઓકે તો લેહ જે છે ત્યાં આગળ પાંત્રીસો મીટર ઊંચાઈ પર એટલે કે ત્રણ હજાર પાંચસો મીટર ઊંચાઈ પર આજે સૌથી ઊંચું ભારતનું સૌથી ઊંચું હવામાન વિજ્ઞાન કેન્દ્ર જે છે એ ઓપન કરવામાં આવ્યું છે બરાબર ક્યાંથી ક્યાં સુધી તો કારગીલ દાસથી લઈને લદ્દાખના દસ જેટલા અલગ અલગ વિસ્તારમાં હવામાનની દરેક નાની નાની પ્રતિક્રિયા એટલે કે નાની નાની મૂવમેન્ટ પર નજર રાખશે આ જે સૌથી ઊંચું હવામાન વિજ્ઞાન કેન્દ્ર છે એ ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે ઓપ્શનમાં આપેલ અધર આપણે ડિસ્કશન કરીએ તો જે હૈદરાબાદ છે એ તેલંગાણાની કેપિટલ છે ઓકે અને આ જ હૈદરાબાદમાં વિશ્વનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર ઓપન કરવામાં આવ્યું છે જ્યાં આગળ એક લાખ જેટલા લોકોને ફ્રીમાં ટ્રેનિંગ આપવામાં આવશે ઓકે નાલંદાની વાત કરીએ તો બિહારમાં આવેલું છે તો તાજેતરમાં જ બિહારના નાલંદામાં રાજગીર આવેલું છે તો ત્યાં આગળ પૂર્વોત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ સ્થાપિત કરવામાં આવ્યો છે મિત્રો હજી અહીંયાથી ક્લિયર કરી દઉં પૂર્વોત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ પૂછવામાં આવે તો રાજગીર ખાતે જે નાલંદામાં આવેલું છે અને નાલંદા બિહારમાં આવેલું છે ઓકે પરંતુ ફક્ત ભારતનો પ્રથમ પૂછવામાં આવે તો એ તો આવેલો છે ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ તો ઋષિકેશમાં ઋષિકેશ ક્યાં આવેલું છે ઉત્તરાખંડમાં અને આ જે નાલંદા ખાતે બનવા જઈ રહ્યો છે એ ભારતનો બીજો અને પૂર્વોત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ રહેશે તો આ તમારે નોટ્સ કરવાનું થશે નવી દિલ્હીની વાત કરીએ તો ભારતની પ્રથમ જે પ્લાઝમા બેંક છે એ ક્યાં સ્થાપિત કરવામાં આવી છે તો દિલ્ નવી દિલ્હીમાં ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું રાઈટ નેક્સ્ટ આપણે જોઈએ એની પહેલાં આપણો આન્સર શું હતો લેહ ઓકે નેક્સ્ટ છે તાજેતરમાં સર્વશ્રેષ્ઠ નગર નિગમ કયું બન્યું છે તો ભારતનું સર્વશ્રેષ્ઠ નગર નિગમ બન્યું છે વિશાખાપટ્ટનમ ઓકે વિશાખાપટ્ટનમ જે છે એમને આવાસી અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા વિશાખાપટ્ટનમને સર્વશ્રેષ્ઠ નગર નિગમ પ્રદર્શન કરનાર નાગરિક નિગમ તરીકે પસંદગી કરવામાં આવી છે રાઈટ વિશાખાપટ્ટનમ જે આંધ્રપ્રદેશની કેપિટલ છે આંધ્રપ્રદેશની ત્રણ કેપિટલ છે મિત્રો અમરાવતી કુરનુલ અને વિશાખાપટ્ટનમ ઓકે અને ત્રણ રાજધાનીઓવાળું ભારતનું પ્રથમ રાજ્ય પણ આંધ્રપ્રદેશ છે ઓકે અને આજ આંધ્રપ્રદેશના અમરાવતીમાં જાન્યુઆરી બે હજારને ઓગણીસમાં એટલે કે ગયા વર્ષે ભારતનું પચીસમું ઉચ્ચ ન્યાયાલય સ્થાપિત કરવામાં આવ્યું હતું તો આ પણ તમે યાદ રાખી શકો છો ઓકે હવે આપણે બીજી વાત કરીએ તો ભારતનો પ્રથમ જે ફન ઝોન છે ઓકે ફન ઝોન જે છે એ ક્યાં આવેલો છે તો વિશાખાપટ્ટનમના રેલવે સ્ટેશન પર આવેલું છે ફન ઝોન ભારતનો પ્રથમ ઓકે હવે આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો દેહરાદૂન જે ઉત્તરાખંડની કેપિટલ છે તો સ્વચ્છતાને ધ્યાને લઈને પ્લાસ્ટિક લાવો અને માસ્ક લઈ જાવો નામનું જે અભિયાન છે એ દહેરાદૂન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એટલે કે ઉત્તરાખંડ દ્વારા રાઈટ તિરુઅનંતપુરમ જે કોની કેપિટલ છે કેરળની કેપિટલ છે તો તમે મિત્રો જોયું હશે આપણે ક્વેશ્ચન પણ વાત કરેલ હતી કે જે આર્ય રાજેન્દ્રન છે એ સૌથી નાની ઉંમરના એટલે કે પ્રથમ યુવા મેયર બની ગયા છે તિરુઅનંતપુરમના ઓકે તો એમનું નામ શું છે આર્ય આર્ય રાજેન્દ્રન માત્ર એકવીસ વર્ષની છે અને સૌથી યુવા મેયર બની ગયા છે બીજી વાત કરીએ ઇન્દોરની તો ઇન્દોર જે છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે અને ત્યાં આગળ પીપીએલ એટલે કે પ્લાસ્ટિક પ્રીમિયર લીગ જે છે એની શરૂઆત કરવામાં આવી છે રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે ઇન્દોર વિશે એક એક્સ્ટ્રા ફેક્ટની વાત કરું તો સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર વીસ રિપોર્ટ અનુસાર ભારતનું સતત ચોથી વખત સૌથી સ્વચ્છ શહેર બન્યું છે ઇન્દોર બરાબર અહીંયા બીજા બે પણ ક્વેશ્ચન કહી દઉં કે જો તમને ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય પૂછવામાં આવે સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ બે હજાર વીસ અંતર્ગત ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય તો એ છે છત્તીસગઢ કયું તો કે છત્તીસગઢ અને ભારતનું સૌથી સ્વચ્છ નગર પંચાયત પૂછવામાં આવે તો એ છે નંદપ્રયાગ ઓકે અને સૌથી સ્વચ્છ ગંગા નદી કિનારે વસેલું શહેર કયું તો એ છે વારાણસી અને સૌથી સ્વચ્છ શહેર કયું છે તો ઇન્દોર તો આ બધા ક્વેશ્ચન મિત્રો અહીંયાથી તમારે યાદ રાખવાના છે ઓકે આપણો આન્સર શું છે સર્વશ્રેષ્ઠ નગર નિગમ કયું બન્યું છે આંધ્રપ્રદેશની કેપિટલ વિશાખાપટ્ટનમ રાઈટ નેક્સ્ટ આપણે જોઈશું તાજેતરમાં ભારતની પ્રથમ સ્વદેશી ન્યુમોનિયા વેક્સિન ન્યુમો કોણે લોન્ચ કરી છે મિત્રો અહીંયાથી કોણે લોન્ચ કરી છે એ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ વેક્સિન એટલે કે રસી ગુજરાતીમાં શું કહેવાય રસી ઓકે તો આ કઈ રસી છે એનું નામ શું છે એ મહત્ત્વનું છે તો આ તમારે યાદ રાખવાનું છે કોણે લોન્ચ કરી છે તો ડૉક્ટર હર્ષવર્ધને ડૉક્ટર હર્ષવર્ધન કોણ છે તો આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન બરાબર તો એમના દ્વારા જ આ ન્યુમોનિયા વેક્સિન ન્યૂ મોસીલ જે છે એ લોન્ચ કરવામાં આવી છે હવે આપણે આના વિશે ડિસ્કશન કરીએ તો આ જે વેક્સિન એટલે કે રસી ઓકે તો આ જે રસી છે એને પુણેના એસઆઈઆઈ એટલે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહયોગથી વિકસિત કરવામાં આવી છે આ વેક્સિનને ઓકે તો આનાથી શું થશે તો કે આ જે રસી છે એ બાળકોમાં જે ન્યુમોનિયા કાન અને બ્લડ સંક્રમણનું કારણ બનનાર જે બેક્ટેરિયા છે જેનું નામ છે ન્યુમોકોક્સ બેક્ટેરિયા બરાબર તો તેનાથી સુરક્ષા આપશે બાળકોને રાઈટ તો દુનિયાભરમાં તમે જોશો તો પાંચ વર્ષથી ઓછી ઉંમરના જે બાળકોના મૃત્યુ થાય છે તો તેના માટે સૌથી મોટો જવાબદાર રોગ છે ન્યુમોનિયા બરાબર અને આ એક સંક્રમક રોગ છે તો સંક્રમક રોગ એટલે કેવો કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ જાય એને સંક્રમક રોગ કહેવાય તો આ જે ન્યુમોનિયા છે એને રોકવા માટે ન્યુમોનિયા કાન અને બ્લડ એનું પણ જે સંક્રમણ છે એનું કારણ ન બને એટલે કે એનાથી બચી શકાય એના માટે આ વેક્સિન લોન્ચ કરવામાં આવી છે ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ રીતે લોન્ચ કરવામાં આવી છે ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા ભારતની પ્રથમ ન્યુ મોસિલ બરાબર વેક્સિન ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના કયા શહેરમાં એઇમ્સનો શિલાન્યાસ કર્યો છે બરાબર તો એ ગુજરાતના રાજકોટ ખાતે ઓકે તો એમણે એકત્રીસ ડિસેમ્બરે એટલે કે ગઈકાલે આ જે એઇમ્સ છે એનો શિલાન્યાસ કર્યો છે જેના કારણે ઘણા લોકોને રોજગારી પણ મળી રહેશે ઓકે તો આજે રાજકોટમાં શિલાન્યાસ કર્યો છે એમાં ટોટલ અગિયારસો પંચાણું કરોડની ફાળવણી કરી છે એઇમ્સ માટે અને સાતસો ને પચાસ બેડવાળો એઇમ્સ તૈયાર કરવામાં આવશે રાજકોટની અંદર ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે હવે ગુજરાતમાં અધર ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો અમદાવાદના રિવરફ્રન્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ભારતની પ્રથમ જે સી પ્લેન સેવા છે સી પ્લેન સર્વિસ એની શરૂઆત પણ કરવામાં આવી હતી બીજી વાત કરીએ તો ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે જે કોની પ્રતિમા છે તો સરદાર પટેલની એકસો ને બ્યાસી મીટર ઊંચી પ્રતિમા છે ત્યાં આગળ પ્રધાનમંત્રી મોદીજી દ્વારા આરોગ્ય વન અને એકતા મોલનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું બીજી વાત કરીએ લોથલની તો ભારતનું પ્રથમ જે સમુદ્રી સંગ્રહાલય છે એ ક્યાં આવેલું છે તો લોથલ ખાતે ઇમ્પોર્ટન્ટ બે ત્રણ ફેક્ટની વાત કરી લઈએ તો જે ગુજરાતનો મહીસાગર જિલ્લો છે ત્યાં આગળ ભારતનો પ્રથમ ડાયનેસોર પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને તમે નામ સાંભળ્યું હશે ભાવનગર ઓકે તો ભાવનગરમાં વિશ્વનો પ્રથમ જે સીએનજી પોર્ટ ટર્મિનલ છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે તો આ પણ તમે યાદ રાખી શકો છો રાઈટ આપણો આન્સર શું છે રાજકોટ ઓકે જ્યાં એમ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા રાઇટ નેક્સ્ટ આપણે જોઈશું તાજેતરમાં બીડબલ્યુ એ કયા દેશની બેડમિન્ટન ખેલાડી નિકિતા ખાકીમો પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે તો મિત્રો એ મૂકી દીધો છે રશિયા દેશની જે બેડમિન્ટન ખેલાડી છે નિકિતા ખાકીમો ઓકે તો એની પર પ્રતિબંધ મૂક્યો છે કામ પ્રતિબંધ મૂક્યો છે તો સટ્ટેબાજીના આરોપમાં લગાવ સટ્ટેબાજીનો આરોપ લગાવવાની સાથે પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે બી ડબલ્યુ એફ એ તો બે બી ડબલ્યુ એફ વિશે ડિસ્કશન કરીએ તો એનું ફૂલ નામ છે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ઓકે એની સ્થાપના ક્યારે થઈ હતી તો પાંચ જુલાઈ ઓગણીસો ને ચોત્રીસમાં હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો ક્વાલમપુર મલેશિયાની અંદર ક્વાલમપુર જે મલેશિયાની કેપિટલ છે ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે ઓકે બીજી વાત કરીએ આપણે તો જે બી એફ છે બરાબર તો બી માં એફમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે તો એ છે પીવી સિંધુ તો આ પણ તમે યાદ રાખી શકો છો હવે આપણે રશિયા વિશે ડિસ્કશન કરીએ તો રશિયાની કેપિટલ શું છે મોસ્કો ઓકે જે મોસ્કો રશિયા જે છે મિત્રો બે દેશ એવા છે વિશ્વના કે જે બે ખંડની અંદર સમાવેશ થાય છે એક તો છે રશિયા અને બીજું છે તુર્કી ઓકે તો રશિયા અને તુર્કી આ બે દેશ એવા છે જે એશિયા ખંડમાં પણ આવેલા છે અને યુરોપ ખંડમાં પણ આવેલા છે તો રશિયાની જે કેપિટલ છે મોસ્કો એ યુરોપ ખંડમાં આવેલી છે અને બાકીનો જે રશિયાનો ભાગ છે એ એશિયા ખંડમાં આવેલો છે તો રશિયાનો જે ભાગ એશિયા ખંડમાં છે એને સાઇબેરિયા તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે કરન્સી શું છે રશિયાની તો એ છે રૂબલ ઓકે પ્રેસિડન્ટ કોણ છે તો એ છે વ્લાદમિર પુટિન અને પ્રધાનમંત્રી કોણ છે તો મિખાઇલ મિસસ્ટિન તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે રશિયા જ્યારે જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ તો એ છે ચીન ઓકે તો આ તમારે યાદ રાખવાનું ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝની વાત કરીએ તો ભારત અને રશિયા વચ્ચે બે એક્સરસાઇઝ છે એક છે ઇન્દ્રા અને બીજી છે એવિયા ઇન્દ્રા તો આ તમારે યાદ રાખવાની છે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં ભારતનો પ્રથમ પોલિનેટર પાર્ક જે છે એ ઉત્તરાખંડના કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે તો મિત્રો ઉત્તરાખંડના હલદ્વાની જે શહેર છે ત્યાં આગળ ભારતનો પ્રથમ પોલિનેટર પાર્ક જે છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે પચાસ જેટલા અલગ અલગ પોલીનેટર પ્રજાતિ છે એની અંદર જેમાં પતંગિયા આવશે મધમાખી પક્ષી અને અન્ય જીવજંતુઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે પોલીનેટર પાર્ક જે હલદ્વાની ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે ઓકે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરી લઈએ તો જે પિથોરાગઢ છે એ પણ ઉત્તરાખંડમાં આવેલું છે તો ઉત્તરાખંડનું જે પિથોરાગઢ છે ત્યાં આગળ ભારતનો પ્રથમ લાઇકેન પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને નૈનીતાલમાં ભારતનું પ્રથમ જે મોસ ગાર્ડન છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે ઓકે અને ઉત્તરાખંડના ઋષિક્રેસમાં આપણે હમણાં જ વાત કરીએ મિત્રો ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ જે છે એ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે તો ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે ઓકે ઉત્તરાખંડ વિશે ડિસ્કશન કરીએ તો ઉત્તરાખંડની બે કેપિટલ છે મિત્રો દહેરાદૂન અને એક સમર કેપિટલ જે તાજેતરમાં જ બનાવવામાં આવી છે જેનું નામ છે ગેરસેણ કેપિટલ ઓકે મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત અને રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ ડીઆરડીઓએ સાયન્ટિફિક ઓફ ધી યર એવોર્ડથી કોને સન્માનિત કર્યા છે તો મિત્રો તાજેતરમાં જ હેમંત કુમારને આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે સાયન્ટિફિક ઓફ ધી યર એવોર્ડથી ઓકે તો ડીઆરડીઓનું ફૂલ નામ શું છે તો ડીઆરડીઓનું ફૂલ નામ છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસોને અઠ્ઠાવનમાં હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે પ્રેઝન્ટ ટાઈમના અધ્યક્ષ કોણ છે તો જી સતીશ રેડ્ડી ઓકે એમનો મોટો શું છે ડીઆરડીઓનો નો તો મૂલમ વિજ્ઞાનમ તો આટલું તમારે યાદ રાખવાનું છે મિત્રો હવે આ એવોર્ડ શું કામ આપવામાં આવ્યો છે તો એના વિશે પણ ડિસ્કશન કરી લઈએ તો કે આ જે હેમંત કુમાર છે એમના દ્વારા ઘણી બધી હર્બલ હર્બલ ઔષધિઓ જે છે એનો વિકાસ કરવામાં આવ્યો છે એટલે કે એમના દ્વારા ઘણી બધી હર્બલ ઔષધિઓ બનાવવામાં આવી છે તો એના માટે સાયન્ટિફિક ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે હેમંત કુમારને ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે તો આજના આપણા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વના ક્વેશ્ચન આ કમ્પ્લીટ થાય છે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક તો જરૂર કરજો મિત્રો સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે થેન્ક યુ